આજે જે કિશનભાઈ મંજુનાની સાહેબે જે વાત કરી તેનો આજના સમયમાં તેનો મુખ્ય મુખ્ય યોગદાન છે. જેમ કે લગ્ન સંસ્કાર હોય કે યજ્ઞ હોય તેમાં તેમની મુખ્ય ભૂમિકા હોય છે. લગ્ન સંસ્કારમાં પણ એ જબરજસ્ત વક્તવ્ય આપે ને ગુરુદેવનો માતાજીનો અને ગાયત્રી પરિવારનો વિશેષ સંદેશ પહોંચાડે છે. તેમાં જે મૂળચંદ્રની સાહેબ જે બોલે છે તે લોકોને એક ઉત્સાહવર્ધક વાતાવરણ ઊભું થઈ જાય છે. ને ખરેખર તો ગુરુદેવ માતાજીની શક્તિ કામ કરે છે તેનો અનુભૂતિ તો આપણે થઈ શકે છે. એના વિશે જે આપણે મૂળચંદ્રની સાહેબ વિશે જાણીએ કે લગ્ન સંસ્કાર ને યજ્ઞ કરો તો તમને વિશેષ શું અનુભૂતિ થાય છે? સારી વાત કરી કાંતિભાઈ તમે. જ્યારે અમને અમે યજ્ઞ કરવા જઈએ છીએ ત્યારે પગ મૂકતા જ જે યજમાનો હોય છે એના મુખમંડળ ઉપર એક અમે તેજ અને એક આભાનું અમે જે છે દર્શન કરીએ છીએ. અને જેવું યજ્ઞશાળાની અંદર જ્યારે અમે તેમના ઘરે યજમાનના ઘરે જ્યારે દેવ સ્થાપન કરી અને યજ્ઞનું અને દેવી દેવતાઓને અમે નિમંત્રણ કરી જ્યારે યજ્ઞ શરૂ કરીએ છીએ ત્યારે સમગ્ર ઘરનું જે વાતાવરણ છે અતિ હર્ષોલ્લાસિત બની જાય છે. અને ઘરનું દરેક પરિવારનું દરેક સભ્ય જે છે આમાં જે છે સામેલ થઈ જાય છે, ઇન્વોલ્વ થઈ જાય છે અને અમારી સાથે એટલું બધું સરસ મજાનું વ્યવહાર કરી અને યજ્ઞને જે છે એ સુંદર બનાવવામાં તેઓ પણ ભાગ્યશાળી બની અને યોગદાન આપે છે. અને એ અંતે પૂર્ણાહુતિ કરી અને તેઓની અંદર જે છે આત્માની અંદર અને એના અંગે અંગમાં રોમ રોમમાં આનંદની જે છે લાગણીઓ ઉર્મિઓ નિર્માણ કરી અને અમે વિદાય લઈએ છીએ. અને તેઓ ખુશી ખુશીથી ગુરુદેવના ખૂબ જ પ્રશંસા કરી અને ગાયત્રી મંદિરની ખૂબ જ તેઓ પ્રશંસા કરી અને ગાયત્રી માં વિશે સારામાં સારું જે છે અનુભૂતિ કરી અને અમને જણાવે છે કે આ યજ્ઞની અંદર અમે કેટલી આનંદની અનુભૂતિ કરી અને કેટલું અમે આ જે છે અમારું પોતાનું જે ખરેખર અમારી જે પણ કાંઈ અમારી ઈચ્છાઓ હતી એ પરિપૂર્ણ થવામાં અમને કેવું કેવું જે છે સહાનુભૂતિ મળી અને કેવું કેવું અમને જે છે સહયોગ મળ્યો એ અમે રિયલ રિયલમાં રિયલ આત્મ અનુભૂતિ સાથે અમે આ વાત કરીએ છીએ. સાથે સાથે જન્મદિવસના સંસ્કારો અમે ઘેર ઘેર કરવા જઈએ ત્યારે પણ બાળકો ખીલી ઉઠે છે અને આનંદ કરતા કરતા અને અમને ભેટી પડે છે. નાના હોય કે મોટા હોય નાના નાના જે છોકરાઓ છે એ અમને ખૂબ જ પ્રેમ આપી અને આ સંસ્કારમાં યોગદાન આપે છે. અને દર ગુરુવારે કાંતિભાઈ અને દર રવિવારે અમારા જે પરિજનો છે સરસ મજાના સંસ્કારો કરાવી અને આનંદની અનુભૂતિ કરે છે. રોજ સવારે અમારા નાનુભાઈ કાંતિભાઈના નાનાભાઈ જે છે એ યજ્ઞ કરાવી કેટલા લોકોને યજ્ઞ સાથે જોડી અને આ મંદિરની શક્તિપીઠની અંદર ભવ્ય વાતાવરણ નિર્માણ કરે છે. હવે વાત કરીએ લગ્ન સંસ્કારની. લગ્ન સંસ્કાર અમારો જે પરિસર છે એની ઉપર એક અમે ભવ્ય મંડપ તૈયાર કરેલ છે જેની અંદર અદ્યતન ગાદલાઓ ખુરશીઓ વ્યાસપીઠ દેવ સ્થાપના અને તમામ ઇલેક્ટ્રિકલ સાધનો જેવા કે પંખા માઇક અને સાથે સાથે લાઇટિંગની વ્યવસ્થા કરી અને એક જબરદસ્ત સુંદરમાં સુંદર ભારતીય સંસ્કૃતિને અનુરૂપ લગ્ન કરાવી અને લોકોની અંદર એક જબરદસ્ત જેને કહેવાય કે ક્ષેત્રની અંદર આ વાત એવી પ્રસરી ગઈ છે કે જો કોઈ સારા લગ્ન થતા હોય છે તો એ જેતપુર ગાયત્રી મંદિરની અંદર. અને લોકો ક્યાં ક્યાંથી ઠેઠ જુદા જુદા જિલ્લાઓમાંથી સુરેન્દ્રનગર જિલ્લો પોરબંદર જિલ્લો અમરેલી જિલ્લો રાજકોટ જિલ્લો જૂનાગઢ જિલ્લો પોરબંદર જિલ્લો સોમનાથ જિલ્લો એવા જિલ્લાઓમાંથી લોકો આવીને અહીંયા લગ્ન કરાવે છે. દરેક ગાયત્રી મંદિરે દરેક સમાજની અંદર દરેક શક્તિપીઠોની અંદર કે આર્ય સમાજની અંદર દરેક જે લગ્ન થાય છે ભારતીય સંસ્કૃતિ સારા થાય છે અને સુંદર પણ થાય છે. પણ અહીંયા શું એક નવું વાતાવરણનું નિર્માણ થાય છે જેનો હું વર્ણન કરવા અસમર્થ છું. મારી પાસે એના શબ્દો નથી કે શું કામ આવું બને છે. અહીંયા કોઈ પણ પ્રકારનું જે છે પરિજન પોતાની ફી લેતા નથી. માત્ર ને માત્ર જે પણ ફી આવે છે
જે પણ અનુદાન આવે છે, જે પણ અંશદાન આવે છે, એ માત્ર ને માત્ર શક્તિ પીઠ ની અંદર જ જમા થાય છે, ટ્રસ્ટ ની અંદર જમા થાય છે, અને એમાંથી જ સરસ મજાના કાર્યોનું જે છે એ વિસ્તાર અને વિસ્તરણ થાય છે. અને અમારું જે છે શક્તિપીઠ છે એ અમારું નહીં પણ હું કહેતા મને જરા ઓલું થાય છે તો અહંકાર આવે છે, પણ અમારું નહીં, તમારું, આપણું, સૌનું અને આ સમાજનું અને આ સંસારનું, આ વિશ્વની જે છે શક્તિપીઠ જે છે એ આપણી સૌની છે. અને આમાં આપણે હજી પણ યુવાનોને, આમાં નાના બાળકોને, વડીલોને આમાં જોડાવા પ્રયત્ન કરીએ, જેથી કરીને સમાજની અંદર સારા સંસ્કારો આવે. નહીં તો આપણે દિવસે ને દિવસે જોઈ રહ્યા છે કે આ સોશિયલ મીડિયાએ સમાજથી બધાને દૂર રાખવા પ્રયત્નો કર્યા છે, પણ આ અમારી જે સોશિયલ મીડિયા છે, આ અમારું જે સોશિયલ વેબસાઇટ છે, જે કાંતિભાઈ કરસાળાનું જે ચેનલ છે, એ માત્ર એવું કામ કરી રહ્યો છે કે લોકોની અંદર ભારતીય સંસ્કૃતિના વિચારોનો ફેલાવ કરી અને ગુરુદેવ રામ શર્મા અને માં ભગવતી દેવી અને ગાયત્રી માં અને સરસ્વતી માં અને અંબે માં શક્તિ માના વિચારોનું સિંચન કરાવી અને લોકોનું કલ્યાણ માર્ગ માટે તેમને સજાગ કરવા આવા પ્રયત્નો આ ચેનલ દ્વારા શ્રી કાંતિભાઈ કરસાળા કરી રહ્યા છે. અને શ્રી ગાંડુભાઈ સતત નિરંતર કોઈ પણ વિશ્રાંતિ વિરામ વગર આ કાર્યનું સંચાલન કરી અને જે સેવાઓ આપી રહ્યા છે ખરેખર એ ખૂબ જ પ્રશંસનીય છે. હું બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કાંતિભાઈ, શ્રી ગાંડુભાઈ, તમે આવી રીતે કામ કરતા રહેજો. જ્યારે અમારા લગ્નની અંદર શ્રી ભીમજાણી સાહેબ પોતાના શુદ્ધ મંત્રોથી, શ્રી વ્યાસ સાહેબ પોતાના શુદ્ધ મંત્રોથી, શ્રી રાજુભાઈ વ્યાસ શુદ્ધ મંત્રો અને સ્વરથી એટલું મજાનું સરસ મજાનું લગ્ન કરાવે છે કે લોકો અભિભૂત થાય છે. અને સાથે સાથે મારા આ નમ્ર દાસ, આ નમ્ર પરિજન પણ પોતાનું વચ્ચે વચ્ચે દરેક વસ્તુનું જે અર્થ છે વિસ્તારથી સમજાવી અને આ વિવાહને, આ લગ્નને પૂર્ણતા તરફ લઈ જવામાં પ્રયત્ન કરે છે. બહુ સરસ વાત કરી કિશનભાઈ. હવે જે યજ્ઞમાં કરવા જાય છે તો કોઈ કોઈ દક્ષિણા કે કઈ જતા નથી, તો એની પાછળ આપણે ગાયત્રી જ્ઞાન મંદિર ની સ્થાપના કરી છે, પછી વ્યસન મુક્તિ નો કાર્યક્રમ કરી છે, તેના વિશે તારું કહો, તમને જે અનુભૂતિ તે સમજાવો. હવે અમે લગ્નની અંદર ને યજ્ઞની અંદર જે ગુરુ દક્ષિણા લઈએ છીએ એ અમારો મુખ્યમાં મુખ્ય સત્ર ઈ હોય છે કે અમે કહેતા કે સોનાની દક્ષિણા નથી જોતી, ચાંદીની નથી જોતી, લક્ષ્મી નથી જોતી, અમારે જો કોઈ દક્ષિણા અમારે જો જોઈતી હોય તો એ માત્ર માત્ર અમને વ્યસન આપી દો. એ વ્યસન લેતા અમને ખૂબ તકલીફ પડે છે, બહુ અઘરું છે. આ યુગની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે દરેક માણસ ડગલે ને પગલે, ચોરી ને ચોટે, ભાકીઓ હાથમાં લઈને બેઠા હોય અને આપણે એને છોડવાનું કહીએ તો એ આપણી સામે કઈ રીતે જોતા હોય તો તમે સમજી શકો છો. પણ છતાંય અમે પ્રયત્નો કરીએ છીએ અને શું ગુરુદેવ એને પ્રેરણા આપતા હોય છે કે એ લોકો ખરેખર, અમુક લોકો ફાંકી છોડી દેતા હોય છે, એ પોતાનું જે વ્યસન દારૂ હોય કે બીડી હોય કે સિગારેટ હોય એ છોડવા સહમત થતા હોય, અને એવા અતિ જડ હોય ને તો એ લોકોને પણ અમે છોડતા નથી. એ લોકોને કહી તમે ઓછું કરજો, બરાબર, આજે ચાર પાકી ખાઓ છો તો ત્રણ ખાજો, ત્રણ ખાતા હોય તો બે ખાજો. એટલે અમારું જે ટાર્ગેટ હોય છે, ઉદ્દેશ્ય હોય છે એ પૂર્ણતા કરવામાં અમે પૂર્ણ પ્રયત્નો કરતા હોઈએ છીએ અને ગુરુદેવ અમારા ઉપર હાથ છે, માતાજીનો, મા સરસ્વતીનો, મા ગાયત્રી માતાનું, મા અંબે, મા શક્તિ, આ મહાશક્તિનું જે છે અમારા ઉપર ખૂબ જ આશીર્વાદ હોય છે. અમે એમાં પણ કાંતિભાઈ ખૂબ સફળ થઈએ છીએ અને એમાં અમે ઘણા બધા જે છે લોકોને વ્યસન મુક્ત કર્યા છે. અને અમે કહીએ છીએ કે માત્ર અમે નથી તમને વ્યસન મુક્તની વાત કરતા, સ્વામિનારાયણ ભગવાન, સ્વાધ્યાય પરિવાર દ્વારા, પછી દાદા ભગવાન દ્વારા, કોઈ પણ ધર્મ જે છે એ વ્યસનની જે છે છૂટ આપતું નથી. એટલે અમે કહીએ ભાઈ, શરીર તમારું, પૈસા તમારા અને આ પરિવાર તમારું, તો તમે શું કામે તમારા પરિવારમાં જે છે એ વિક્ષેપ પાડો છો, શું કામે શરીરની જે છે આરોગ્યને હાનિ પહોંચાડો છો, શું કામે પૈસાની બરબાદી કરો છો. તો આવું સમજાવી સમજાવી અને એમ કહીએ તું તમારા છોકરાને એમ કહીએ મારા આટું ફાંકી લઈ આવે, તો તમારા આટું ફાંકી લઈ આવશે
તો એ પોતાની પણ ભેગી પાકી લેતો હશે અને એ છોકરો આપણો કેવો થશે એ અમે એવું સમજાવીએ છીએ જેની ધાર્ય સર જેનો ધાર્યો પ્રભાવ પડે છે અને અમને એમાં સફળતા મળી છે અને મળતી રહેશે માની કૃપા થતી રહેશે ગુરુદેવની કૃપા થતી રહેશે આમાં પણ કાંતિભાઈ અમે સફળતા તરફ જઈ રહ્યા છીએ અત્યાર સુધીમાં તમે જે લગ્ન કરી રહ્યા 300 પ્લસ બોલે છે 348 એમાં વિશેષ જે વડ કન્યા હોય એને આનંદની અનુભૂતિ થઈ એવું તમે વર્ણન કરી શકશો બિલકુલ અમે પોતે જ વર અને કન્યાને કહી છે કે તમે બોલો કે આમ તમને લગ્ન કેવા લાગ્યા અને કોઈ પણ અમારી પ્રશંસા વગર તમને જેવા લાગ્યા હોય એવા કહેજો તો એ લોકો જ્યારે ખીલી ઉઠે છે અને વર રાજાને કન્યાને જ્યારે બોલવાની ત્યાં થોડીક સંસ્કૃતિ મુજબ થોડીક ઘણી એને મર્યાદા હોય છે પણ એ છતાં એ મર્યાદામાં રહી અને પોતાનો અભિપ્રાય આપી અને સમાજને જે છે એ હસતા હસતા સરસ મજાનો સંદેશ આપી આ લગ્નને વધારે જે છે એ સુશોભિત કરી રહ્યા છે બરોબર છે હવે મેં સાંભળ્યું છે કે દર ગુરુવારે અને રવિવારે સંસ્કારો થાય છે બધાય તો સંસ્કારોમાં મુખ્ય મુખ્ય સંસ્કારો ક્યાં થાય છે હા ખાતીભાઈ એમાં પહેલું જે મુખ્ય સંસ્કાર છે એ ગર્ભ સંસ્કાર છે જેને આપણે પુસવન સંસ્કાર કરી તરીકે ઓળખીએ છીએ એ બહુ સરળ છે આ સંસ્કાર કરવાથી બાળકો તેજસ્વી જે છે જન્મે અને સમાજને સારા શક્તિશાળી અને ચૈતન્ય યુક્ત બાળકો મળે એવા અમે પ્રયત્નો કરીએ છીએ અને અત્રે અમારે કેન્ટનથી ગાંડુભાઈ તમામ જે છે એ સમજ આપી અને તેમને તમામ વસ્તુ એકત્રિત કરી અને તેમને સરળતાપૂર્વક આ સંસ્કારો તરફ દોરી જાય છે જેથી કરીને હસતા હસતા આ સંસ્કારો કરવા ભાઈઓ બહેનો દોડી આવે છે અને લખાવી જાય છે એમાં ગાંડુભાઈનો મહત્વનું યોગદાન એટલા માટે છે કે તેઓને બહુ સરળ રીતે સમજાવે છે અને કે છે બહુ આ સાદું સિમ્પલ છે અને એના તેમને ફાયદા સમજાવે છે જેથી કરીને લોકો એ ફાયદા જાણી અને દોડતા દોડતા સંસ્કારો કરાવવા આવે છે તો દસ સંસ્કાર જે ગર્ભધારણ સંસ્કાર કરે છે તો જે બાળકને શું અસર પડે વૈજ્ઞાનિક રીતે કે આધ્યાત્મિક રીતે આપણે જે ઇતિહાસ સાંભળી છે કે આવું આવું હોઈ શકે છે એના વિશે થોડો પરિચય હા એ સ્વાભાવિક છે કે જે અમે ઔષધિઓથી તેમને સજ્જ કરીએ છીએ અને જે ઔષધિઓ એના માતાના માધ્યમ દ્વારા તેમને આપીએ છીએ એ બાળકને નિરોગી બનાવે છે અને આ માતાજીના સાનિધ્યમાં જે ગાયત્રી માતા પોતે વિવેક બુદ્ધિ અને તેજની જે છે એ પ્રતીક છે તો એ બાળકની અંદર તેજ આવે બાળક વિવેકી થાય બાળક નમ્ર બને બાળક બુદ્ધિશાળી બને આવું બધું એની અંદર જે છે શક્તિઓનું નિર્માણ થાય એટલે અમે ત્યાં ઉદાહરણો આપીએ કે ભગવાન તે આ તમારા બાળકને સ્વામી વિવેકાનંદ જેવું બનાવે ઋષિઓ જેવું બનાવે દેવ જેવું બનાવે કારણ કે આ તમે જે અત્યારે ગર્ભસ્થ પ્રસવ સંસ્કાર કરી અને જે બાળકનો ઉછેર કરો છો ગર્ભની અંદર તો એના આ પરિણામો સંપૂર્ણ આવવાની જે છે એ શક્યતાઓ રહેલી છે અને શ્રદ્ધા તેઓની અને મંત્રો ગુરુદેવના મંત્રો માતાજીના હું ઘણીવાર લગ્નમાં કહું આપણે જે મંત્રોનું આને ઉચ્ચારણ કરી રહ્યા છે તો મંત્ર એટલે શું તો એ મંત્રનો અર્થ મેં એ લોકોને કીધું છે કે મંત્ર એટલે મનને અંતર ઉતારી આનંદની અનુભૂતિ કરવી એટલે મંત્ર આ મંત્રની વ્યાખ્યા ડેફિનેશન ઓફ ધ મંત્ર તો લોકોને એમ થાય છે કે અહીંયા તો દરેક વસ્તુ સમજણપૂર્વક કહેવામાં આવે છે જેથી કરીને વધારે લોકોની મનની અંદર આ ઊંડી છાપ શક્તિપીઠની અંદર શક્તિપીઠની ઊંડી છાપ જે છે એ મુકાઈ જાય છે અને તેઓ પ્રતીતિ કરે છે અને વધારે આસ્થાથી આમાં જોડાઈ જાય છે ફરીથી હું એક કાંતિભાઈ ગાંડવડ હું એમ કહું છું કે જો આમાં હજી બાળકો નાનપણથી આયા સંસ્કાર લેવા આવે અને યુવાનો આમાં જો જોડાય વધારે વધારે જોડાય તો તેઓનું તો જીવન ભવ્ય બનશે પણ સાથે સાથે લોકોનો જીવન લોકોનું જીવન છે એ સુસંસ્કારી બનાવવામાં તેઓ યોગદાન આપી અને પોતે જે છે એ ગૌરવ અનુભવશે એટલે હું યુવાનોને આહવાન કરું છું કે અહીંયા આવો આ મિશનને સમજો આ મિશન સાથે જોડાઓ જો તમને આનંદ આવે તો ચાલુ રહેજો નહીં તો જે તમારું જે જીવન તમારી રીતે તમે એને જે કાંઈ મોડ આપવું હોય કે એને ટર્ન આપવું આપી શકો પણ જેને કહેવાય ને એક ટર્નિંગ પોઈન્ટ હોય છે જીવનની અંદર એક વિકાસની અંદર ટર્નિંગ પોઈન્ટ હોય છે
તો આ ટર્નિંગ પોઈન્ટ નો કદાચ અત્યારે તમારા ભાગ્ય ઉગડી આવું. તમારું અત્યારે જે છે જીવન સફળ થવામાં ઈશ્વરની તમારા ઉપર કૃપા થઈ હોય, માં ગાયત્રીની કૃપા થઈ હોય, તમારા કોઈ બી ગુરુદેવની કૃપા થઈ હોય, અમારા ગુરુદેવની કૃપા થઈ હોય, તો આમાં તમે ચોક્કસ જોડાજો. અને મને ખાતરી છે કે તમે આયા જોડાવીને જે તમે આનંદ અનુભવ કરશો એના જે અમને આશીર્વાદ મળશે એના માટે અમે આ આહવાન આપીએ છીએ. હવે તમે જે લગ્ન સંસ્કાર જે કરાવો છો તેમાં ખાસ કરીને જે કન્યાને જે ભેટ આપો છો તે અમૂલ્ય છે. દાખલા તરીકે જે સાડી આપો, પ્રમાણપત્ર આપો, તો એના વિશે થોડી વાત કરશો. આજે અત્યારે માતાજીને લોકો દ્વારા જે સાડીઓ ચડાવવામાં આવે છે એ સાડીઓ અમે એનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ, જ્યારે સમૂહ લગ્નો થાય ત્યારે પણ અમે સાડી આપી છે, જ્યારે અમારે ત્યાં લગ્ન કરવા આવે ત્યારે અમે તેમને સાડી માતાજીના આશીર્વાદ તરીકે ઓઢાડીએ છીએ. અને એ ઓઢાડેલી માતાજીની સાડીથી એના ઉપર એવી કૃપા વરસે છે કે ઘરની અંદર એ ઇન્દ્રપ્રસ્થ જેવા વાતાવરણનું અનુભવ કરે છે. અને જે સર્ટિફિકેટ છે તે બેનું જે કાયદાકીય નિયમાનુસાર અને સામાજિક નિયમાનુસાર તેનું જે છે લગ્નનું જે છે એક પ્રકારનું જે છે પ્રમાણપત્ર છે જે બતાવી શકે છે અને કોઈ પણ જાતની શંકા કુશંકા વગર પોતાનું જીવન એ માણે છે, આનંદ કરે છે માણે છે જીવન. એક વિશેષ કહું તો માતાએ દીકરીને આપેલો વિશેષ સંદેશ એ પણ એક પ્રભાવશાળી છે. હા, એક અમે કળશ આપી છે. હા, એક અમે કળશ આપી છે. એ કળશની અંદર જે લખાણ હોય છે ને એના વિશે મેં શું વાત. હા, જે તમે વિદાય વખતે શિખામણ રૂપે માતાને પુત્રીએ આપેલ અમૂલ્ય સંદેશ તેના વિશે વાત કરો સાહેબજી. હા, અમે કળશ છેલ્લે આપીએ છીએ કાર્યક્રમના અંતે. અને એમાં એક એક લાઈન જ્યારે દીકરી પણ વાંચે છે કે માં તેમને શું સમજાવે છે. સ્વાભાવિક રીતે જે માં દીકરીનો જે સંબંધ છે ને એ અભિન્ન છે, એ ભિન્ન નથી. એકબીજા સાથે માં દીકરી એવા જોડાયેલા હોય છે. દરેક દુઃખ સુખની વાત પરિવારની હોય, સમાજની વાત હોય, આસપાસની સમાજની વાત હોય તો એ એકબીજામાં વાતોની વહેંચણી કરતી હોય. પણ ગુરુદેવ એક સરસ મજાની વાત લખી છે, જે આ મારી પોતાની નથી પણ ગુરુદેવ લખ્યું છે કે વિદાય વેળા એવી છે કે સ્વાભાવિક છે કે એ હર્ષની હોય કે એ અલગ થવાની પ્રક્રિયા જે છે માં દીકરીથી એ હોય એવી હોય છે કે જેમાં આંસુઓ આવવાનું સ્વાભાવિક છે. તો આંસુ વિશે ગુરુદેવ શું લખે છે કે દુઃખના, સુખના, હર્ષના, આનંદના, ઉલ્લાસના, પ્રેમના, લાગણીના, સંવેદનાઓના આ બધા આંસુઓ જ્યારે અંદરથી સંવેદનાઓને ધક્કો લાગે છે ત્યારે એ અશ્રુઓમાંથી, એ આંખોમાંથી એ અશ્રુઓ ગાલ પર પડી મોતી જેવા લાગતા હોય અને માં તેમને ચુંબન કરતી એને વિદાય આપી અને હર્ષ અનુભવતી હોય છે. અને માં દીકરીને તો આ સંપૂર્ણ જીવનમાં કાંઈક ને કાંઈક શિક્ષા આપતી હોય, સમજાવતી હોય કે કેવી રીતે ભાઈઓ સાથે રહેવું, કેવી રીતે સાસરામાં રહેવું, એવું સરસ મજાનું જે છે એ સમજાવતી હોય છે. એવું અમે આ કળશની અંદર જે છે લખાણ મોટે પાયે લખ્યું છે. પણ હું એનું સંક્ષેપમાં વાત કરું કે એમ કહે છે કે દીકરી કે જેમ તમે આયા ભાઈઓની, મા બાપની, પરિવારની સેવા કરી છે એવી રીતે તું છે સસરામાં સાસુ સસરાની, દેર દેરાણીઓની, બધાની નણંદોની, પતિની તમામે તમામ તું સેવા કરજે અને બધા સાથે મધુર વચન બોલજે, મીઠું બોલજે અને એ હા કરીને બધા કામ આટોપી લેજે. હસતા હસતા ભગવાનનું નામ લેતા લેતા ક્રોધ કર્યા વગર, અસંતોષ વગર જે છે એ જીવન જીવીને તું અમારા જે છે પરિવારનું નામ કાઢજે, એવું સંક્ષેપમાં જે છે આ કળશમાં સમજાવે છે. માં જે છે દીકરીને
દીકરીને કહે છે દીકરી તું જે છે તું અમારો જેમ દીવો છે આયા જ્યોત પ્રગટાવી એવી તું જ્યોત ન્યા પણ પ્રગટાવજે બધાયને જ્ઞાનથી પ્રકાશથી હર્ષથી આનંદથી ઉલ્લાસથી તું ભવ્ય અતિ ભવ્ય જીવન બધાયને બનાવજે એવું આ કળશની અંદર સરસ મજાનું જે અમે તમને ભેટ તરીકે આપીએ છીએ તમને પણ નવી નવી અનુભૂતિ થઈ અત્યાર સુધીમાં તમે 300 પ્લસ લગ્ન કર્યા વિશેષમાં વિશેષ સારી અનુભૂતિ થઈ હોય એક નંબર વિશેષમાં વિશેષ સારી અનુભૂતિ થઈ હોય લોકોને વિશેષ સંદેશ મળ્યો હોય એના વિશે થોડો પ્રકાશ પાડો હું ગાંડભાઈ અને ગાંધીભાઈ બે તમને વાત કરું કે આ 328 જે લગ્ન થયા કે આટલા બધા હજારોની સંખ્યામાં જે લગ્નો થયા છે ને જ્યારે હું જાઉં ને કે હું કે ભીમજાણી સાહેબ કે રાજુભાઈ કે રાવરાણી સાહેબ કે ભાઈપતભાઈ કે દિનેશભાઈ અમે જ્યારે જઈએ ને ત્યારે ક્યાંથી શક્તિનો સંચાર થતો હોય ને એ ખબર જ નથી પડતી અને ત્યાં ગયા પછી અમારી અંદર કોઈ પણ શારીરિક તકલીફ કે માનસિક તકલીફ કે આત્મિક તકલીફ અમે ત્યાં એની અનુભૂત થતી નથી અમે એકદમ જેને કહેવાય કે તાજા ફ્રેશ અને અતિ જેને કહેવાય ને આનંદ અનુભવી અને અમે ત્યાં જે છે યજ્ઞ કરાવતા હોઈએ તો એ સમગ્ર જે શ્વાસ છે એ અડોશ પડોશમાં પણ ફેલાઈ જતી હોય આ પડોશીઓ પણ ત્યાં આવીને આવું સરસ મજાનું યજ્ઞનું દર્શન કરી અને યજ્ઞને પ્રણામ કરી અને ગુરુદેવને અને માતાને પ્રણામ કરી એ આનંદની અનુભૂતિ કરતા હોય છે અને અમને તો ખૂબ અનુભવ થયા છે કે દાખલા તરીકે અમે યજ્ઞમાં ગયા હોય તો પાછળ મારા પરિવારમાં કોઈ ઘરે કોઈ જમવા માટે કોઈ વ્યવસ્થા ન થઈ હોય તો હું જ્યારે ત્યાંથી આવું એક દોઢ થઈ ગયો હોય પણ ભગવાન ક્યાંથી થાળી મોકલી દેતા હોય છે એ જ્યારે હું અનુભવ તમને કહું તો બસ એટલામાં સમજી જાઓ કે એ થાળી આવી જતી હોય અને મારા જે આ મારી જે આંખો છે મારા એમાં અશ્રુઓ ધાર ધાર કરીને વહેતા હોય અને ગુરુદેવનું જે છે એ ઋણ અદા કરતા હોય કે વાહ ગુરુદેવ તમે ચોક્કસ એમ જે કહો છો કે તમે ગુરુદેવનું કામ કરો ગુરુદેવ તમારું કામ કરશે એ તો એક પુસ્તકમાં લખો છે તું મારું કામ કરીશ તો હું તારું કામ કરીશ તું એક ડગલું આડીશ તો 10 ડગલા આડીશ તેની અનુભૂતિ તો જે કામ કરશે એ લોકો થઈ શકે એ જ છે સવાલ જ નહીં